જામનગરમાં પ્રદર્શન મેદાનમાં આજે જન્માષ્ટમીના મેળાનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુંબા, મેયર બીનાબેન કોઠારી, કમિશનર વિજયકુમાર ખરાડી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા સહિતના સત્તાધીશો દ્વારા નાળિયેર વધેરી મેળાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ તકે સત્તાધીશોએ રાઇડની મજા પણ માણી હતી. જામનગરના પટણીવાડ નજીક ખંભોત્રી ફળીમાં ઉવેશ બશીરભાઈ લુસવાલાના રહેણાંકમાં તસ્કરો ત્રટક્યા હતા. મુખ્ય દરવાજાનું તાળું તોડીને મકાનના ઉપરના માળે કબાટનું તાળું તોડી સોનાના દાગીના તથા રોકડની ચોરી કરવામાં આવી છે. પીડિત પરિવારના દાવા મુજબ 15 તોલા સોનાના દાગીના તથા 75,000 રોકડની ચોરી થઈ છે. પોલીસે કુલ 7,40,000 માલમત્તા ચોરાઈ હોવા અંગે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જામનગરમાં એરફોર્સ દ્વારા આવતીકાલે આઝાદી મહાદોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 5 કિલોમીટર અને 15 કિલોમીટર એમ 2 કેટેગરીમાં આ દોડમાં વાયુસેનાના અધિકારીઓ તથા નાગરિકો ભાગ લેશે. રણમલ તળાવ ગેટ નંબર 1 પાસેથી દોડનો આરંભ થશે અને આરંભ સ્થાને જ દોડનો અંત થશે. આ આયોજનને પગલે આવતીકાલે સવારે 5 થી 9 દરમિયાન રણમલ તળાવ સંકુલમાં વોકિંગ જોગિંગ બંધ રહેશે.